ભરૂચ લોકસભાના ઉમેદવાર શેરખાન પઠાણના સમર્થનમાં સમની ગામે જાહેર સભા યોજવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે અહેમદ પટેલ સાથે યુવા આગેવાન હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ભાજપે લોકો સમક્ષ જાદુના કરતવ રજૂ કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભરૂચ લોકસભાના ઉમેદવાર શેરખાન પઠાણના સમર્થનમાં જંબુસર વિધાનસભામાં સમની ગામે જાહેર સભા યોજવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે અહેમદ પટેલ સાથે યુવા આગેવાન હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં પધારેલ અહેમદ પટેલે સભા બાદ તેમને મીડિયા સાથેની વાતચીત દરમિયાન માહોલ વિશે પૂછતા જણાવ્યું હતું કે માહોલ ખૂબ સારો છે, લોકોમાં ગુસ્સો પણ છે અને ઉત્સાહ પણ છે. ગુસ્સો એ વાતનો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારે લોકોને દગો કર્યો છે, તેમની સાથે છેતરપિંડી કરી છે, જે વાયદા કર્યા હતા તે વાયદા ખિલાફી કરી છે. ઉત્સાહ એ વાતનો છે કે ફરીથી કોંગ્રેસને પાછી લાવવાની છે અને હવે લોકો સમજી રહ્યા છે કે હવે થશે ન્યાય. કોંગ્રેસે જ્યારે જ્યારે વાયદા કર્યા છે તે નિભાવ્યા છે, એટલા માટે અમે કહ્યું છે કે અમે નિભાવીશું અને હવે ન્યાય થઈને રહેશે. તો આ સભા સ્થળે પ્રચાર અર્થે ખાસ ઉપસ્થિત હાર્દિક પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં લોકો મજબૂત બન્યા છે, એ સાબિત થઈ ગયું છે કે ગુજરાતમાં વધારેમાં વધારે સીટ કોંગ્રેસ જીતી રહી છે અને આવનારા દિવસોમાં અહીંયા કિસાનો નવજુવાનોના હિતમાં કામ થશે તેમ જણાવ્યું. ભાજપ અને RSS પર પ્રહાર કર્યા હતા. સારા વ્યક્તિત્વની જરૂર છે કે જે આ ભારતને મજબૂત બનાવી શકે, દરેક ધર્મને સરખો ઇન્સાફ આપી શકે, ખેડૂતોને, યુવાનોને, મહિલાઓને સન્માન આપી શકે તેવી સરકારની જરૂર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર ખેડૂતો દુખી છે, યુવાનો દુખી છે, મહિલાઓનું સન્માન નથી, અને એ બાબતે હવે આપણે સૌએ જાગૃત થવાની દોસ્તો જરૂર છે. હું સમગ્ર સૌરાષ્ટ્ર ની અંદર ફરીને આવ્યો છું, ઉત્તર ગુજરાત ની અંદર ફરીને આવ્યો છું, અને જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતે ભારતીય જનતા પાર્ટીના રાજને ઓળખી પાડ્યું છે. આ 2019 નો સમય એ નરેન્દ્રભાઈ મોદીને ફરીથી પાછા પોતાના ઘરે મોકલવાનો સમય આવી ગયો. ગુજરાત નો ખેડૂત, મારા ભરૂચ નો ખેડૂત, મારા વાગરા તાલુકાનો ખેડૂત ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીથી દુખી છે. જે નરેન્દ્રભાઈએ કીધું હતું કે મારી સરકાર સેન્ટ્રલમાં આવશે તો કપાસનો ભાવ 1500 રૂપિયા ટેકાના આપીશ, પણ નરેન્દ્રભાઈ ચોક પાડવાનું ભૂલી ગયા કે એક મણના કે બે મણના આજે મારા ખેડૂતને બે મણના 1500 રૂપિયાના ભાવ મળે. જે કોંગ્રેસ સરકારે એશિયાની સૌથી મોટી GIDCની સ્થાપના અહીંયા કરી હતી, એનો મુખ્ય હેતુ હતો કે અમારા ભરૂચ તાલુકા જિલ્લાના યુવાનોને આ ઐતિહાસિક GIDCની અંદર રોજગારી મળે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ મારા ભરૂચ જિલ્લાના યુવાનોને રોજગારી આપવાની જગ્યાએ ફક્ત અને ફક્ત પ્રદૂષણ આપી રહી છે, જે સૌથી મોટો સવાલ છે. અહીંયા દરેક ખેડૂતને સિંચાઈ માટે 24 કલાક પાણીની જરૂર હોય. 25 વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું રાજ છે, પરંતુ આજ દિન સુધી ભરૂચ જિલ્લાના ખેડૂતોને સમયસર પાણી મળે એના માટે એક પણ પ્રકારનો ડેમ કે તળાવની યોજના કરવામાં નથી આવી કે વરસાદના પાણીનો સંગ્રહ થાય અને ખેડૂતના ખેતરમાં 24 કલાક પાણી મળે. અમે ઉત્તર પ્રદેશ ગયા હતા, ઉત્તર પ્રદેશના પેપરની અંદર એવી જાહેરાત આપેલી કે હું ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી આપું છું, અને જ્યારે ગુજરાતમાં આવ્યા તો ઉત્તર પ્રદેશની જાહેરાત ગુજરાતના પેપરમાં આવી કે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર ઉત્તર પ્રદેશના ખેડૂતોને 24 કલાક વીજળી આપે છે. ગુજરાતના ખેડૂતોને તો 8 કલાક વીજળી મળે છે, કોંગ્રેસના શાસનની અંદર 7 કલાક 8 કલાક વીજળી તો પડતી જ હતી. આ ભાજપનું શાસન આવ્યું, 8 કલાક વીજળી મળે છે, એના પણ કોઈ ઠેકાણાની, ઘડીક રાત્રે મળે, ઘડીક બપોરે મળે, ઘડીક સાંજે મળે, અને ખેડૂત બિચારો પોતાના દીકરા જોડે સમયસર રહી પણ ન શકે. બિલકુલ વાદા કિયા થા, કિતને લોગોને સુનાયા, આજ ભી
अगर आप देखेंगे नरेंद्र भाई के भाषण सुनेंगे तब के, तो पता चलेगा कि मुफ्त में ही आपको 15-15 लाख रुपए मिल जाएंगे, ये मुझे अभी भी याद है। तो लोग भूले हुए नहीं है क्या? इट इज़ वेरी बैड, इट इज़ शेमफुल, इससे बड़ी शर्म की बात कोई हो ही नहीं सकती। अगर उनके पास इंफॉर्मेशन थी कि वहाँ कुछ मिलने वाला है या उन्होंने कुछ गलत किया है, लेकिन फिर भी मैं कहूँगा कि चुनाव के टाइम में ऐसी हरकतें करना ये अच्छी बात नहीं है। अगर कुछ भी नहीं मिला तो जो भी अफसरान हैं जिन्हों के पास इन्फॉर्मेशन आई थी उनके खिलाफ कार्रवाई होनी चाहिए। बोला कि आज बोला कि बीजेपी ने जो प्रेसिडेंट रखा है, दलित प्रेसिडेंट रखा है, इलेक्शन का चुनाव का फायदा उठाने के लिए रखा है। अब देखिए, इस पे मैं टिप्पणी नहीं करना चाहता, किसने क्या कहा है मुझे नहीं मालूम। जहाँ तक मैं पूरी तरह से किसी का भी स्टेटमेंट नहीं सुनूँ वहाँ तक मैं टिप्पणी नहीं करूँगा। और हर एक पार्टी जो होती है उनको अधिकार होता है अपने अपने जो भी है, लेकिन उन्होंने क्या कहा है मुझे नहीं मालूम। सर, पीएम ने अभी स्टेटमेंट किया कि अंग्रेजों गोली देते थे और कांग्रेस हमें गाली दे रहा है। नरेंद्र भाई के भाषण सुनना ना, बीजेपी के भाषण सुनना, सोनिया जी के बारे में क्या क्या कहा है, राजीव जी के बारे में क्या क्या कहा है, राहुल गांधी के बारे में क्या क्या कहा है, अरे मेरे बारे में गुजरात में क्या क्या कहा है, तो ये तो चोरी और सीना चोरी। जो खुद गाली देते हैं वो कह रहे हैं कि अंग्रेजों ने गोली दी थी और ये कांग्रेस वाले गाली दे रहे हैं। अरे आपकी जो गालियाँ होती है वो तो गोली से भी ज़्यादा होती है और बेबुनियाद गालियाँ होती है। और आप जब भी गाली देती हैं तो चुनाव जीतने के लिए गालियाँ देते हैं, हमने कभी ऐसा काम नहीं किया, हमने गलत गालियाँ किसी को नहीं दी। यहाँ तक कि उन्होंने तो सोनिया जी को भी नहीं छोड़े थे एक महिला के तौर पर। આગામી સમયમાં યોજનાર લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ભાજપના પ્રચાર અર્થે જાદુગર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના શક્તિનાથ શાકભાજી બજારમાં મોદીના પ્રચાર અર્થે જાદુગરની ટીમે અલગ અલગ જાદુ બતાવતા લોકો મોટી સંખ્યામાં જાદુ શો જોવા ઉમટ્યા હતા, જેમાં ભરૂચ શહેર ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા, નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા સહિત ભાજપના કાર્યકરો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના અંડર 14 ખેલાડીઓનો પસંદગી કેમ્પ GNFC ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ હતો। ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલના વડપણ હેઠળ તારીખ 16-4-2019 મંગળવારના રોજથી GNFC ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ શહેર અને જિલ્લાના અંડર 14 ખેલાડીઓની પસંદગી કેમ્પ યોજવામાં આવેલ છે, જેમાં ભરૂચ શહેર અને જિલ્લાના 150 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો, જેમાંથી આજરોજ સુધી 150 ખેલાડીઓમાંથી 54 જેટલા ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે। આ 54 ખેલાડીઓમાંથી પણ 12 જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓને પસંદ કરવામાં આવશે અને આ પસંદગી પામેલ ખેલાડીઓના સ્કોર કાર્ડ સાથે તેઓના નામ GNFC ખાતે મોકલવામાં આવશે અને આ 12 પ્રતિભાશાળી ખેલાડીઓના સારા સ્કોરને આધારે ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે। માટે ભરૂચ શહેર અને જિલ્લાના અંડર 14 ખેલાડીઓ માટે આ એક સોનેરી તક કહી શકાય તેમાં બે મત નથી। અંડર 14 પસંદગી કેમ્પની પૂર્ણાહુતિ 19-4-2019 શુક્રવારના રોજ થશે। આ પસંદગી કેમ્પમાં સિલેક્ટર તરીકે સુરેશ દેસાઈ, વિપુલ ઠક્કર આવશે। ભરૂચની મુન્સી મેમોરેબલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળામાં શિક્ષક વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો।
ભરૂચની મુન્સી મેમોરેબલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળામાં એડમિનિસ્ટ્રેટર તરીકે જનાબ મકબૂલભાઈ ચોકવાલ 11 વર્ષથી સેવા આપી રહ્યા હતા, જેઓની વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓએ પણ હાજરી આપી હતી. શાળાના શિક્ષકો દ્વારા મકબૂલભાઈનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. હું સુલેમાન સાહેબનો વ્યક્તિગત આભાર માનું છું કે એઓ શ્રીએ દર વર્ષે લીમડાનો રસ પીવડાવી કડવા ગુડ પીવાની ટેવ પાડી દીધી છે, એટલે દરેક વસ્તુ સહજતાથી લેવાની ટેવ પડી ગઈ છે. આ વર્ષે રહી ગયું છે. હું નિશાન સાહેબનો આભારી છું કે તેઓ શ્રી જ્યારે જ્યારે અત્રે આવતા અચૂક પૂછતા હતા કે કોઈ તકલીફ તો નથી ને, આમ મારા પ્રત્યે એમને સતત ચિંતા રહેતી હતી. જુનુસભાઈ આજે હાજર નથી, પણ એમનો રમૂજી સ્વભાવ અમારા કામના ટેન્શનમાં મનોરંજન કરાવી અમને હળવા કરી આપતા હતા. એમનો મદદગાર સ્વભાવ ક્યારે ભૂલી શકાય તેમ નથી. હું ઉસ્માનભાઈનો આભારી છું કે એમની આંગળી પકડી હું આ સંસ્થામાં દાખલ થયેલો. એમણે મારી આંગળી પકડી મને સંસ્થામાં લઈ આવેલ ન હોત તો હું આ સંસ્થામાં હોત નહીં. એમણે મિત્રતામાં મને કરેલ સહાય હું ભૂલી શકું તેમ નથી. હું સલીમભાઈનો આભારી છું જેઓએ મારી ભૂલો સુધારવા મને ઘણી તકો આપી છે. આજે એમની તકોથી હું ઘણી શીખ્યો છું. અહેમદ સાહેબનો આભારી છું જેઓ હંમેશા મારી પાસે આવી રમૂજી વાતો સાથે જાણવા જેવી ઘણી વાતો મને કરી પીઠબળ પૂરું પાડતા હતા. મારા માટે એમને કેટલી લાગણી હતી તે જણાવતો એક પ્રસંગ હું અહીં રજૂ કરવા માંગુ છું. મારી નોકરીની શરૂઆત હતી. વસીટ સાહેબના કહેવા અનુસાર મૌલવી સાહેબે મને એક ખંડ આપી દીધો હતો, જ્યાં એક ખંડ એક નાનું ટેબલ અને પ્લાસ્ટિકની 3 ખુરશીઓ મૂકી દીધી હતી, જેમાં એક ખુરશી પર બેસી હું કામ કરતો હતો. અહમદ સાહેબે થોડા દિવસ સુધી બધું જોયા કર્યું. બાદ મૌલવી સાહેબને મારા માટે રિવોલ્વિંગ ચેર માટે ભલામણ કરી, પરંતુ મૌલવી સાહેબે થઈ જશે તેવો જવાબ આપ્યો. અહમદ સાહેબ કિનારે વાયું એટલે એમણે મૌલવી સાહેબને કહ્યું કે આજે રિવોલ્વિંગ ચેર નહીં આવે તો હું મારા પૈસાથી ખરીદી મંગાવીશ. મૌલવી સાહેબ પરિસ્થિતિ પામી ગયા અને બશીર સાહેબ પાસે ગયા અને એમની વાત કરવાની કળાથી બશીર સાહેબ પાસે ખુરશી મંજૂર કરાવી મને આપવામાં આવી. ખુરશી આપવાની ઈચ્છા મૌલવી સાહેબની પણ હતી, મારા માટે એમને પણ લાગણી હતી, પરંતુ બશીર સાહેબ પાસે જઈ રજૂઆત કરવાનું કામ અઘરું હતું તેવું મૌલવી સાહેબ જાણતા હતા અને મોકાની તલાશ પાડતા એટલે વિલંબ થઈ રહ્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા અંકલેશ્વર શહેર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. હાલ વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં જોડાયા છે ત્યારે ગુરુવારના રોજ અંકલેશ્વર શહેરમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પ્રચાર પ્રસાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ અને આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શહેરના સ્ટેશન વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ગુરુવારના રોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા અંકલેશ્વર શહેરમાં ચૂંટણી પ્રચાર અભિયાન હાથ ધરાયું. 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. હાલ વિવિધ પાર્ટીઓના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં ફરી રહ્યા છે ત્યારે ગુરુવારના રોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાએ અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અંકલેશ્વર શહેરમાં ચૂંટણી પ્રચાર પ્રસાર કર્યો હતો. સદર પ્રચાર અભિયાનમાં કાર્યકર્તાઓ જોડાયા હતા. અમે જીતવાના છે આ ચૂંટણી. આ ચૂંટણી ભરૂચની અમે જીતવાના છે, એમાં કોઈ બે શંકા ને સ્થાન. ઇમ્પ્લિમેન્ટ ભારતનો સંવિધાનનો ઇમ્પ્લિમેન્ટ કરવાનો હશે. જે ગરીબો આજે મરી રહ્યા છે કોંગ્રેસ ભાજપના રાજમાં, એને અમારે બહાર કાઢવા છે. બહુ ભારે પ્રશ્ન છે. આ ખેડૂતો અરે ઉદ્યોગથી ચાલતો દેશ છે, મલ્ટીનેશનલ કંપનીઓથી ચાલતો દેશ છે. કોઈ કિસાન દેશ રાખ્યો જ નથી આ લોકોએ, એની સામેની આ લડત છે. અમારે આ દેશનું રાજ બનાવવું છે, દેશના લોકોનું રાજ કરવું છે, એ આ લડત છે અમારી.